તો અરવલ્લીના મોડાસાના ગાજણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઈસરોલ મરડિયા પંથકમાં ધોધમાર વરસાદથી પાણી પાણી થયું છે. સરડોઈ ગામની ગલીઓમાં નદી જેવા નીર વહેતા થયા હતા. તો શામળાજી હાઈવે પર વિઝિબિલિટી ઘટી જવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી. તો માલપુર ભીરોડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લામાં મેઘો મુશળધાર જોવા મળી રહ્યો છે. મોડાસા શામળાજી હાઈવે પર ગાજણ પાસે હાઈવે પર પાણી ભરાયા છે. આ શામળાજી તરફ જતો હાઈવે છે ને, હાઈવે પર જોઈ શકાય છે કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને માલપુર તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ, જ્યારે મોડાસા ગ્રામ્ય પંથકમાં પણ 1.5 ઇંચ વરસાદ છે. આ સિવાય પણ સરડોઈ ગામમાંથી જે ડુંગર ઉપરથી પાણી આવે છે તેના કારણે નદી જેવો માહોલ સર્જાયો છે. હાઈવે ઉપર જે જતા વાહનોની વિઝિબિલિટી ઘટી છે અને ખાસ કરીને જે વરસાદી માહોલ છવાયો છે તેના કારણે જે ખેડૂતો છે, ખેડૂતોમાં ખુશી જોઈ શકાય છે. આ તરફ તો દ્રશ્યો તમને ફરીથી બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે પ્રકારે હાઈવે પર પાણી ભરાય છે તેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી જોવા મળી રહી છે અને ભારે વરસાદ હાલ વરસી રહ્યો છે અને આ વરસાદ વચ્ચે જે પ્રકારે વાહન ચાલકો છે તેમને મુશ્કેલી જોવા મળી રહી છે. ત્યારે વિઝિબિલિટી ઘટવાના કારણે જે શાળાએથી છૂટતા જે ગાડીઓ છે તેમને પણ મુશ્કેલી જોવા મળી રહી છે. આ સાથે જ ખેતીમાં ખાસ કરીને ફાયદો જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલ, News18 ગુજરાતી, અરવલ્લી. તો બનાસકાંઠા વડગામ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર પાણી પાણી થયું છે. વડગામ પંથક સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા છે. 15 દિવસના વિરામ બાદ વડગામ પંથકમાં ફરી મેઘો મુશળધાર બનતા ખેડૂતો બન્યા ખુશખુશાલ. તો ઉપરવાસની અંદર સુરતથી સમાચાર. ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે. ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલાતા તાપી નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ છે. તાપી નદી પર માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ પણ ભરાયો છે. કાકરાપાર ડેમ પૂર્ણતા સપાટીથી માત્ર 4.7 ફૂટથી ઓવરફ્લો થયો છે. કાકરાપાર ડેમની મહત્તમ સપાટી 160 ફૂટ છે. હાલ કાકરાપાર ડેમ મહત્તમ સપાટીથી ઓવરફ્લો થયો છે. કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા નયનતરમ્ય દ્રશ્યો પણ સર્જાયા. વધુ માહિતી મેળવીશું ન્યૂઝની સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, જે ડેમ ઓવરફ્લો થયો છે, કયા કયા વિસ્તારોમાં તેની અસર થશે અને આવનાર સમયમાં પણ ખેડૂતો માટે આ રાહતની વાત છે? સિદ્ધાર્થ, ચોક્કસ થી વાત કરું તો જે ઉકાઈ ડેમની અંદર કેચમેન્ટ વિસ્તારની અંદર ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની સ્થિતિમાં વધારો થવા પામ્યો હતો. જે અંતર્ગત ઉકાઈ ડેમના 4 દરવાજા આ ખોલાતા 65,000 જેટલું ક્યુસેક પાણી હાલ તાપી નદીમાં જોવા હતા. તાપી નદી 2 કાંઠે જોવા મળી હતી. જે અંતર્ગત તાપી નદી સનગઢના માંડવી તાલુકાના કાકરાપા ડેમની મહત્તમ સપાટી 160 ફૂટની છે. 160 ફૂટ ઉપરથી 4.70 ફૂટ ઓવરફ્લો થઈ રહ્યા છે અને ખાસ કરીને જે નયનતરમ્ય દ્રશ્ય પણ લોકો હાલ કેમેરામાં પણ ચેક કરતા જોવા મળ્યા છે. ખાસ કરીને જે આજે 4 ફૂટ ઉપરથી જે ડેમ ઓવરફ્લો થવા પામ્યો છે, જે અંતર્ગત ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી શિકાસ, આભાર સમગ્ર માહિતી બદલ કેતન. તો હાલમાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તમામ લોકોને એલર્ટ પણ કરવામાં આવે છે જે નીચાણવાળા વિસ્તારમાં છે, પરંતુ કાકરાપાર ડેમ તેની મહત્તમ સપાટીથી ઓવરફ્લો થતા અનેક લોકો આવી પહોંચ્યા છે જોવા માટે આ નયનરમ્ય દ્રશ્ય. રોકાઈ શકે વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાત દી નંબર 1 ન્યૂઝ ચેનલ News18 ગુજરાતી સાથે. News18 ગુજરાતી પર વરસાદનું તોફાની કવરેજ, નહીં છૂટે વરસાદની એક પણ ખબર. અમે બતાવીશું વરસાદના સૌથી ધમાકેદાર દ્રશ્યો. જ્યાં હશે વરસાદ ત્યાં હશે News18 ગુજરાતી. વરસાદનું તોફાની કવરેજ. વેલમાર્ક લો પ્રેશર અને યોગ્ય હવામાન મળે તો કદાચ એ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ જઈ શકે છે. આ જે વરસાદની સિસ્ટમ છે એને કારણે આમ જોવા જઈએ તો આજે 22, 23, 24 એમ 3 દિવસ સુધી રાજ્યના અંડાધાર વરસાદે અરવલ્લીમાં જળબંબાકારની સ્થિતિ સર્જી. ધોધમાર વરસાદના કારણે મોડાસાની દ્વારકાપુરીમાં ફરી પાણી ભરાયા. 1 ઇંચ વરસાદમાં મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. શાળામાંથી છૂટેલા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી ભોગવવી પડી. અરવલ્લીના મોડાસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ. મોડાસા ગાજણ સરડોઈમાં ખાબક્યો ધોધમાર વરસાદ. મોડાસા શહેરના 4 રસ્તા સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. ખાંભા ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો.
વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદના કારણે નદીમાં આવ્યા પૂર. અમરેલી વડિયા પંથકમાં ધોધમાર વરસાદ બાદ રાતોડી નદીમાં આવ્યું પૂર. રાતોડી નદી પર બનાવવામાં આવેલ ચેકડેમમાં ગાબડું પડ્યું. સ્થાનિક ખેડૂતે ચેકડેમ તૂટ્યાનો વિડીયો કર્યો હતો વાયરલ. સતત બીજા વર્ષે ચેકડેમમાં ગાબડું પડ્યું હોવાનો સ્થાનિકનો દાવો. છોટાઉદેપુરમાં ડુંગર વિસ્તારમાં નદીના ધસમસતા પ્રવાહમાંથી જીવના જોખમે પસાર થયા લોકો. નદીના પટમાં રસ્તા પર પુલ ન હોવાથી લોકોને ભારે હાલાકી. મેણ નદીમાં નવા નીર આવતા ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. નદી પટથી બાઇક સવારો જીવના જોખમે થઈ રહ્યા છે પસાર. ચાણક્યપુરી ઘાટલોડિયા સહિતના વિસ્તારો પણ થયા જળમગ્ન. મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો સર્જાયા. લાંબા વિરામ બાદ થોડા જ વરસાદથી પાણી ભરાતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો. અમદાવાદમાં પડેલા વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી. શહેરના ઘણા વિસ્તારો થયા જળબંબાકાર. મેમનગર ફાયર સ્ટેશન વિસ્તારના રોડ પર કેળસમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. અમદાવાદના કેટલાક વિસ્તારોને મેઘરાજાએ ધમરોડી નાખ્યા. ભારે વરસાદી ઝાપટું પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ધરણીધરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. સ્થાનિકો અને રાહદારીઓને પડી હાલાકી. ધોધમાર વરસાદથી અમદાવાદ શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થયા. ગુજરાત યુનિવર્સિટી, નહેરુનગર, ગોતાથી સોલા તરફ જતા માર્ગ પર પાણી ભરાયા. લાંબા વિરામ બાદના વરસાદથી લોકોને બફારાથી પણ મળી રાહત. અમદાવાદમાં શાસ્ત્રીનગર પાસે રોડ પર ભરાયા વરસાદી પાણી. વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ રોડ પર પાણી ભરાયેલા. એએમસીના કર્મચારીઓ ગટરના ઢાંકણા ખોલી પાણીનો નિકાલ કરાવવાની કરી કામગીરી. પંચમહાલ જિલ્લાના ગોધરામાં ભારે ઉકળાટ બાદ વરસાદની પધરામણી. શહેરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. પવન સાથે ભારે વરસાદ થતા લોકોને ગરમીથી મળી રાહત. અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ. સેટેલાઇટ સોલા, ગોતા સહિતના અનેક વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. ધોધમાર વરસાદથી અમદાવાદ શહેર થયું પાણી પાણી. શહેરના નિશાવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. મહેસાણા જિલ્લાના ઊંઝામાં ધોધમાર વરસાદ વરસ્યો. અનરાધાર વરસાદથી રસ્તા પર ભરાયા પાણી. લાંબા વિરામ બાદ ઊંઝા પંથકમાં વરસાદથી ખેડૂતોમાં છવાઈ ખુશી. પાટણ, હારીજ અને સિદ્ધપુરમાં વરસાદ. પાટણમાં ધીમી ધારે તો સિદ્ધપુર અને હારીજમાં ધોધમાર વરસાદ વરસ્યો. સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં હળવા પવન સાથે વરસાદ. લાંબા વિરામ બાદ મેઘમંડાણથી વાવેતર કરેલ પાકો કપાસ, એરંડા, ઘાસચારા માટે આશીર્વાદરૂપ. ગીર સોમનાથના કોડીનારના ગામોમાં ત્રીજા દિવસે પણ વરસાદ. બાવાના, પીપળવા, માલગામ, જંત્રાખડી સહિતના કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. અસહ્ય ગરમી બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. દ્વારકાના કલ્યાણપુર પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદની પધરામણી. ભારે બફારાની ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ધોધમાર વરસાદથી રસ્તા પર વહ્યા પાણી. અમરેલીના ખાંભા ગીર પંથકમાં ત્રીજા દિવસે વરસાદ વરસ્યો. ખડાધાર, વાંગધ્રા, ગોરાડા, ચક્રાવામાં વરસાદ પડ્યો. વાંગધ્રા ગામના રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા. ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને ફાયદો થશે. ગીર સોમનાથ જિલ્લાના ગીર જંગલના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. જસાધાર રેન્જમાં વરસાદી માહોલ છવાયો. એક કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા. સાબરકાંઠાના તલોદ તેમજ ઈડરમાં ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભારે પવન સાથે વરસાદને લઈને જગતનો તાત ખુશખુશાલ. વરસાદને લઈને હાઈવે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. આણંદ જિલ્લાના ઉમરેટ સહિતના વિસ્તારમાં વરસાદ. લીંગડા, પણસોરા નજીકના ગામોમાં ખાબક્યો વરસાદ. વિરામ બાદ વરસેલા વરસાદને કારણે ડાંગર પકાવતા ખેડૂતોમાં ખુશી. અરવલ્લીના માલપુરના સજનપુરામાં ધોધમાર વરસાદ. મેઘા ધડબડાટી બોલાવતા ગામના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. વિરમદ, આપનું સ્વાગત છે. ગાંધીનગરના દહેગામ પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. ધોધમાર વરસાદથી દહેગામમાં જળબંબાકારની સ્થિતિ છે. શહેરની બજારો પાણીમાં ગરકાવ છે. અંડરપાસ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દ્રશ્યો આપ જુઓ તો કેડસમા પાણીમાં દહેગામ જોવા મળી રહ્યું છે. કોઈ પણ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં પાણી ન ભરાયા હોય. પાણી તો બહુ જોરદાર ભરાયેલું હતું, જોવા જેવું. છાતી સુધી પાણી હતા.
છોકરાઓ સ્કૂલમાં તકલીફ પડે, વર્ષોથી આ પ્રોબ્લેમ છે, કશો સમાધાન નથી. પાણી તો બહુ જ પુષ્કળ જ હોય છે, બહુ જ તકલીફ પડે એમ. ખરેખર માર તો ઘરે અહીંયા નજીક કમાય છે, પાણી સીધું ઘરમાં આવે છે. ઘરમાં આવે, દુકાનમાં આવે, અને ચોમાસાનું એટલું પાણી ભરાય છે, કોઈ નિકાલ નથી.